भाजपना वरिष्ठ अग्रणी अने राज्यसभाना सांसद सभ्य एवा प्रखर धारासास्त्री अभय भारद्वाज गतरोज कोरोना सामे जंग हार्या अने चेन्नईमां सारवार दरमियान तेओनुं मौत निपजयुं त्यारे तेओना पार्थिव देहने आजे चेन्नईथी अमदावाद लावामां आव्यो। तेओना पार्थिव देहने अमदावादथी रोड मार्गे राजकोट लई जवायो छे। कोरोना रिपोर्ट पॉजिटिव आवता तेओने फेफसामां तकलीफ पड़ता राजकोटथी चेन्नई सारवार माटे खसेड़ाया हता, परंतु सारवार दरमियान निधन थता पीएम मोदी अने मुख्यप्रधान विजय रूपाणीए दुख व्यक्त कर्यु अने अभय भारद्वाजना पार्थिव देहने बाय रोड राजकोट लई जवायो छे। राज्यसभा सांसद और अग्रणी धारासास्त्री एवं अभयभाई भारद्वाज कही सकते जी रीते चेन्नई में दुखद अवसान थू त्यारबाद कही सकते हाल निवासस्थाने कही सकते मृतदेह है लाइफ तमाम अग्रणी है तमाम क्षेत्र अग्रणी है शहर भाजपा अग्रणी है तम द्वारा कही सकते विविध प्रकार कही सकते हाल व्यवस्था कर रही है। अपनी साथ धारासभ्य गोविंदभाई पटेल है तीन साथ बात करूँ। गोविंदभाई शूँ कहो अपने राज्यसभा सांसद ने तमारा मित्र दुखद एक अवसान थू शूँ कहो? અભયભાઈ ભારદ્વાજ સાથે મારા પારિવારિક સંબંધો 1972થી રહ્યા છે। અમે બંને 25 વર્ષ સુધી સાથે રહીને કામ કર્યું છે। યુવા મોરચાની સ્થાપના સૌ પ્રથમ કરનાર સૌરાષ્ટ્ર યુવા મોરચાની સ્થાપના કરનાર અભય ભારદ્વાજ હતા, હું એમનો સાથીદાર હતો। વર્ષો સુધી અમે સાથે એક ભાઈની જેમ રહ્યા છે, સુખ દુઃખના સાથીદાર રહ્યા છે। અભયભાઈના જવાથી મને મોટો આંચકો લઈ ગયો છે અને ખૂબ જ પ્રેમાળ વ્યક્તિત્વ અને ભાઈની જેમ મારી સાથેનો વ્યવહાર હતો એનો, અને મારા પત્નીને પણ ખૂબ જ દુઃખને આઘાત લાગ્યો છે। એમને ત્યાં અનેક વખત મારે ત્યાં આવતા અને ઘરેથી સીધું નો હાજર હોઉં તો પણ મારે ત્યાં નાસ્તો કરવાનું માગી લઈએ એવા મારા ફેમિલીના સંબંધો રહ્યા છે, એના જવાથી મને ખૂબ જ આઘાતની લાગણી અનુભવું છું। પરમ કૃપાળુ પરમાત્મા એમના આત્માને મોક્ષ ગતિ પ્રદાન કરે એવી પરમાત્માને પ્રાર્થના કરું છું। તમને મિત્ર છે ગોવિંદભાઈ, તેમના સ્મરણો યાદ કર્યા। શહેર ભાજપ પ્રમુખ કમલેશભાઈ મીરાણી આપણી સાથે છે, તેની સાથે વાત કરું છું। કમલેશભાઈ શું કહેશો? ખાસ અભયભાઈ ભારદ્વાજ હવે નથી રહ્યા, ભાજપને મોટી ખોટ પડી છે, શું કહેશો? કાલે બપોરે જે સમાચાર આવ્યા ત્યારથી સમગ્ર રાજકોટમાં એક દુઃખની લાગણી છે, સૌ શોકમય બની ગયા છે। અભયભાઈ સાથે અમારો પુરાણો નાતો છે, અમારા માર્ગદર્શક હતા, અમારા મોભી હતા, અમારા વડીલ, અમારા જેવા અનેક કાર્યકર્તાને, મારા જેવા અનેક કાર્યકર્તાની કારકિર્દી આજે રાજકીય છે એની પાછળ એ અભયભાઈ રહ્યા છે। જ્યારે જ્યારે અમારે જરૂર પડી છે ત્યારે અમને રાજકીય માર્ગદર્શન અભયભાઈએ આપ્યું છે। અભયભાઈ એટલે માત્ર ભારતીય જનતા પાર્ટીના નેતા નહીં, પરંતુ અભયભાઈ એટલે અજાતશત્રુ હતા, અભયભાઈ દુખિયાના બેલી હતા, અભયભાઈ બધી પોલિટિકલ પાર્ટી અને એનું જે કાયદા છે એમાં ધારાશાસ્ત્રીઓ સાથે એનો નાતો હતો, અને એક વિદ્વાન ધારાશાસ્ત્રી જેને કહી શકાય એની લાભ લેવા માટે આદરણીય વડાપ્રધાને એને રાજ્યસભામાં પસંદગી કરી, પરંતુ દુર્ભાગ્યપણે શપથ ગ્રહણ પછી એ કોરોનાની મહામારીમાં સપડાયા અને ત્યારબાદ 92 દિવસ જેટલી એની સારવાર ચાલી, પરંતુ કાલે એટેક આવી જવાથી ત્યારબાદ રિકવરી ન થવાથી આપણી વચ્ચે અભયભાઈ નથી, ત્યારે હું દુઃખ વ્યક્ત કરું છું। એમના કુટુંબ ઉપર આવી પડેલી આફત એને ભગવાન પ્રભુ સહન શક્તિ આપે એ જ આજની પ્રાર્થના। કયા એવા સ્મરણો અભયભાઈ સાથેના જે તમે યાદ કરશો, મહત્વની ઘડી તમે શું યાદ કરવા માંગશો? અભયભાઈ અરે મારે ખૂબ જૂનો નાતો થયો છે, મારી કારકિર્દી જ્યારે મેં 1986થી શરૂઆત કરી ત્યારે સત્યનારાયણ નિવાસ એટલે કે મોરબી શ્રી ચીમન કાકા અભયભાઈના મામા અભયભાઈ એમના ભાણેજ હતા, એની બાજુમાં સત્યનારાયણ નિવાસની બાજુમાં સુયોગમાં અભયભાઈની ઓફિસ હતી, એટલે અવારનવાર અભયભાઈને મળવાનું થતું હતું અને અભયભાઈ પાસે ઘણું જાણવાનું હતું। મને એક કિસ્સો યાદ છે કે મેડિકલ કોલેજ એ રાજકોટને આપવી કે ભાવનગરને આપવી જે તે સરકારમાં વાતચીત ચાલી રહી હતી ત્યારે અભયભાઈના માર્ગદર્શન નીચે અમારી પહેલી કારકિર્દીનો એક કાર્યક્રમ જે આંદોલન કહી શકીએ એવો ભૂખ હડતાલનો કાર્યક્રમ એ અભયભાઈના માર્ગદર્શન નીચે કર્યો હતો, અને જ્યારે જ્યારે પણ મારે જરૂર પડી છે ત્યારે હંમેશા મને એક મોટા ભાઈ સમાન મારે પીઠ થાબડીને અભયભાઈએ મારો ઉત્સાહ વધાર્યો છે, જ્યાં જ્યાં મારી ભૂલ હોય ત્યાં મને બોલાવીને પણ એણે કીધું છે। કમલેશભાઈ તમારા માટે મહત્વની ક્ષણ એ છે કે તમે શહેર ભાજપ પ્રમુખ હતા ત્યારે રાજ્યસભાના સાંસદ બન્યા, શું કહેશો? એક આનંદનો અવસર હતો જ્યારે અભયભાઈ મારા કાર્યકાળમાં જ રાજ્યસભાના સાંસદ હતા, ત્યારે એને આવકારવા માટે અમે થનગનતા હતા। મને યાદ છે કે મેં અભયભાઈને ફોન કરીને એવું કીધું કે અભયભાઈ આપ પધારો, ત્યારે એરપોર્ટ ઉપર
અત્યાર સુધીનો ભૂતોનો ભવિષ્યથી કોઈનું સ્વાગત ન થયું એવું સ્વાગત કરવા એક મારી લાગણી છે. આપ રાજકોટનું રતન છો, અમારા જેવા અનેક કાર્યકર્તાની આપણે કારકિર્દીનું તમે ઘડતર કર્યું છે. ત્યારે અભયભાઈની વાત એક જ હતી કે અત્યારે કોરોના એ બધું પિકઅપ ઉપર છે, ત્યારે આ બધું યોગ્ય નહીં, પણ શાંતિથી આપણે કરીએ. અને કાર્યાલયમાં 100-150 લોકો, એને કીધું હતું કે હું પોતે કાર્યાલય આવીશ અને કાર્યાલય એક સાદાઈપૂર્ણ અમે એને ઉકેલ્યા હતા. તમે પણ અભયભાઈની આંગળી પકડીને ક્યાંક ને ક્યાંક તૈયાર થયા છો, એની એના સ્વભાવની વાત કરીએ તો કેવો સ્વભાવ અભયભાઈનો હતો? અભયભાઈ જેટલા કઠોર એટલા જ કોમળ હૃદયના હતા. સાચી વાત, સ્પષ્ટ વક્તા, સત્યના ઉજાગર. સત્ય વાત હોય તો કોઈની સાડી બહાર ન રાખે. વાત કરી દે, ક્યારેક ક્યારેક કોઈ વસ્તુ કહેવાઈ ગઈ હોય તો પછી એના મનમાં ન હોય. 2-3 કલાક પછી આપણને જાય તો આપણને એવું થાય કે આ જ વ્યક્તિએ આપણને 2-3 કલાક પહેલાં આ શબ્દો કીધા હતા, પરંતુ એ પોતે પણ ક્યાંય નાનપણ અનુભવતા, એની પોતાની ભૂલ હોય તો એ પોતે વાત કરતા હતા કે ભાઈ મારી થોડુંક ઉગ્રતામાં આ વસ્તુ કહેવાઈ ગઈ છે. પણ અભયભાઈ અમે ગુમાવ્યા છે, એટલે અમે એવું માનું છું કે અમારું છત્ર એ અમે ગુમાવ્યું છે. હાલ હવે કઈ તૈયારીઓ, અંતિમ દર્શનની વાત છે, અંતિમ યાત્રાની વાત છે, કઈ રીતનું? અમારે 9 વાગે એનો પાર્થિવ દેહ ચેન્નાઈથી અમદાવાદ આવી પહોંચ્યો છે અને અમદાવાદથી બાય રોડ અત્યારે આવવા માટે નીકળી ગયા છે. 12:30-1 વચ્ચે અભયભાઈનો પાર્થિવ દેહ અહીંયા આવશે. ત્યારબાદ રાજકોટના કાર્યકર્તા માટે, રાજકોટના પ્રજાજનો માટે, સગા સંબંધી સ્નેહી શુભેચ્છક મિત્રો સાથે અહીંયા દર્શનાર્થે રખાશે અને ત્યારબાદ મોટા મોવા સ્મશાન ખાતે એની અંતિમ વિધિ થશે. ચોક્કસથી કહી શકાય આ હતા કમલેશભાઈ મીરાણી, શહેર ભાજપ પ્રમુખ, તેમના દ્વારા કહેવામાં આવ્યું. કેવી પ્રકારે કહી શકાય સમગ્ર બાબત આયોજન થશે? હવે આપની સાથે ભાજપ અગ્રણી ધનસુખભાઈ ભંડેરી છે, ધનસુખભાઈ સાથે વાત કરીશું. ધનસુખભાઈ પણ ક્યાંક ને ક્યાંક અભયભાઈ સાથે અલગ અલગ પ્રકારે કહી શકાય તેવો ધરાવી રહ્યા છે, તેની સાથે વાત કરીશું. ધનસુખભાઈ શું કહેશો, ભાજપને એક મોટી ખોટ પડી છે, શું કહેશો? ચોક્કસ પરિવારને તો એક ખોટ પડી છે, પણ સમાજ જીવન અનેક લોકોને ખોટ પડી છે. ભારતીય જનતા પાર્ટીને આજે અભયભાઈ આપણી વચ્ચે નથી, માની શકાતું નથી. એક વિદ્વાન વકીલ તરીકે, એક જુજારૂ નેતા તરીકે, એક લડાયક વ્યક્તિત્વ તરીકે એમની ઓળખ રહી છે. ગુજરાતમાં પણ અનેક ક્ષેત્રમાં કામ કર્યું છે. લો કમિશનના મેમ્બર તરીકે, રાજ્યસભાના સભ્ય જેટલો ટાઈમ રહ્યા પણ એમણે સતત ચિંતા કરી છે. જો હોત તો 6 વર્ષના અંતે એક આદર્શ સાંસદ તરીકે ચોક્કસ પ્રસ્થાપિત થાત, એવું અભયભાઈનું વ્યક્તિત્વ છે. આપના માધ્યમથી એમને શ્રદ્ધાંજલિ અર્પું છું. તમારા સંબંધો અથવા કયા એવા પ્રસંગને યાદ કરવા માગશો અભયભાઈ સાથેનો? અભયભાઈ એક પારિવારિક નાતો, પરિવારના એક સભ્ય તરીકે, નાના ભાઈ તરીકે હંમેશા અમારા નાના મોટા કોઈ પણ પારિવારિક કાર્યક્રમ હોય તો આવે, અમારે પણ આવવાનું હોય. દર વર્ષે બેસતા વર્ષે હું ને મારી વાઈફ કૈલાસ અવશ્ય ભાઈ ભાભીને પગે લાગવા આવી તો કંઈક ને કંઈક એમના માર્ગદર્શનના માધ્યમથી, એમના માંથી આપણને શીખવા જે મળે એવું એક વ્યક્તિત્વ આપણી વચ્ચે નથી. ચોક્કસથી કહી શકાય ધનસુખભાઈ ભંડેરી તેઓ છે, તેમના પ્રસંગો યાદ કર્યા. હવે આપની સાથે ધારાસભ્ય અરવિંદભાઈ રૈયાણી છે, તેઓ પણ તેની સાથે આપણે વાત કરવાનો પ્રયત્ન કરીશું. અરવિંદભાઈ શું કહેશો, અભયભાઈ ભારદ્વાજ હવે વચ્ચે નથી રહ્યા, કયા પ્રસંગો એવા ખાસ તમે યાદ કરવા માગશો અને શું કહેવા માગશો? ખાસ કરીને વાત કરું અભયભાઈ ભારદ્વાજની, તો જ્યારે પહેલી વાર હું 2010માં ચૂંટણી લડતો હતો ત્યારે અભયભાઈના આશીર્વાદ લેવા માટે આવ્યો હતો. 1 કલાક સુધી મને બેસાડી અને અભયભાઈએ રાજકીય જીવન વિશે વાત કરી કે લોકોની વચ્ચે, સમાજની વચ્ચે, દરેક સમાજને કેવી રીતના આપણે હારે લઈને હાલી શકી. અને મારા જેવા અનેક કાર્યકર્તાઓને અભયભાઈનું માર્ગદર્શન સતત મળતું રહ્યું છે. આ મારા જેવા અનેક કાર્યકર્તાઓને ખોટ પડી છે અને આ ખોટ ક્યારેય બુરાવવાની નથી. હું એવું માનું છું કે રાજકીય જીવનમાં ધારાશાસ્ત્રી તરીકે અને ઓમય RSS સંઘના વિચારક હતા, ખૂબ મોટું અમને એમની પાસેથી ભાથું મળતું હતું. જ્યારે હવે એ અમને એવું લાગે છે ક્યાંક ને ક્યાંક એની કમી મહેસૂસ થશે, એટલે અભયભાઈને અમે ક્યારેય ભૂલવાના નથી. સતત અભયભાઈ અમારી વચ્ચે જ રહેવાના છે. અભયભાઈ સતત અમારી વચ્ચે જ રહેવાના છે એ પ્રકારે કહી શકાય. અરવિંદભાઈ ધારાસભ્ય છે, તેમના દ્વારા જણાવવામાં આવ્યું. અને અભયભાઈ ભારદ્વાજ છે, તેમની ચોક્કસથી રાજકોટ શહેર ભાજપને કહી શકાય મોટી ખોટ પડી છે. સાથે સાથે કહી શકાય ભાજપમાં, ગુજરાત ભાજપ હોય કે કેન્દ્રીય ભાજપ હોય, તમામને ખોટ પડી છે અને તેના જે સ્મરણો છે તેઓ શહેર ભાજપના આગેવાનો જે વર્ણવી રહ્યા છે. કેમેરા પર્સન કેતન લખતરિયા સાથે સુજય ઠુમર, રાજકોટ. આગળ વધતા વાત કરીએ અમદાવાદ શહેરની.